મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત પોલીસ ભરતી વિશે જેમાં બાર હજાર ચારસો ને બોતેર જગ્યાઓ ઉપર ભરતી છે એ કરવાની છે આમનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે અહીં મિત્રો કોન્સ્ટેબલ જેલ સિપાઈ પીએસઆઈ જેવી વિવિધ જગ્યાઓ પર ભરતી છે એ કરવાની થાય છે તો મિત્રો એના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોશું તો વિડીયોને પૂરો જોવા વિનંતી જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે તો ચાલો શરૂ કરીએ તો અહીં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવેલું છે જાહેરાત ક્રમાંક અહીં આપેલો છે જીપીઆરબી બે હજાર ત્રેવીસ ચોવીસ એક અહીં મિત્રો ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણની જે જગ્યાઓ છે એના ઉપર સીધી ભરતી કરવાની આ જાહેરાત છે ગુજરાત પોલીસ દળની અંદર પીએસઆઈ કેડરની બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસ અને જેલ સિપાહી જેવી વર્ગ ત્રણની વિવિધ જગ્યાઓ કુલ અહીંયા તમે જોશો તો બાર હજાર ચારસો ને બાવોતેર જગ્યા સીધી જ ભરતી કરવાની આ જાહેરાત છે અહીં મિત્રો તમે જોઈ શકો છો એક કોષ્ટક આપેલું છે જેમાં અહીંયા સબર્કનું નામ આપેલું છે અને સામે તમને જગ્યા જોવા મળશે મિત્રો વાત કરીએ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની તો ત્રણસો ને સોળ જેટલી જગ્યા છે અને મહિલાઓની એકસો ને છપ્પન જેટલી જગ્યા છે એ જ રીતે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષોની વાત કરીએ ચુમ્માલીસો બાવીસ જેટલી જગ્યાઓ ભરવાની થાય છે અને સામે મહિલાઓની એકવીસો ને અઠ્યોતેર જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે ત્યાર પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની વાત કરીએ તો બાવીસો બાર જગ્યા છે અને મહિલાઓમાં એક હજાર નેવું જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે ત્યાર પછી મિત્રો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ પુરુષમાં એક હજાર જગ્યાઓ ભરવાની થાય છે જેલ સિપાહી પુરુષની અંદર એક હજાર તેર અને મહિલાઓની પંચ્યાસી જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે અહીં મિત્રો ટોટલ બાર હજાર બાવોતેર જેટલી જગ્યા પર કુલ જગ્યા છે એ ભરાશે ઉપર જણાવેલ તમામ સવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત ઓજસની વેબસાઇટ ઉપર ભરતી અંગેની જે નોટિફિકેશન મૂકવામાં આવશે ત્યારે તમે એમાં જોઈ શકશો પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ જાહેરાત અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી તમને ઓજસની વેબસાઇટ ઉપર અપલોડ કરી અને જોઈ શકશો તો મિત્રો અત્યારે છે એ આ નોટિફિકેશન જાહેર થયું છે પરંતુ જે ઓફિશિયલ એટલે કે જેમાં તમામ વિગત આપેલી હશે કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો એ તમામ માહિતી છે એ હવે પછી જાહેર કરવામાં આવશે ત્યાર પછી મિત્રો અહીં તમારી લાયકાત અને જે નિયમો છે એ ધરાવતા ઉમેદવારો ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે ત્યાર પછી મિત્રો તમારે એના નિયમો છે એ કાળજીપૂર્વક વાંચી લેવા અને લાયકાત મુજબ તમે ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશો ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં જે સવર્ગની જગ્યા માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને અન્ય સૂચનાઓ વેબસાઇટ ઉપર કાળજીપૂર્વક વાંચી લેવી ઉમેદવારો ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા પછી જે એની પ્રિન્ટ છે એ કાઢવી અને ત્યારે એની પાસે રાખી લેવી ત્યાર પછી મિત્રો ઉમેદવાર ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે એટલે કે અહીં મિત્રો તમે જે પણ પોસ્ટ માટે અરજી કરો છો તો આમાંથી તમારે એક જ જગ્યા માટે અરજી છે એ કરવાની રહેશે ત્યાર પછી તમે કોઈ પણ રીતે ટપાલ કે રૂબરૂ અરજીપત્રક મોકલી શકશો નહીં અથવા તો જો એવું કરશો તો તમારી અરજી માન્ય ગણવામાં નહીં આવે આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો નિર્ણય છે એ બોર્ડ દ્વારા સંપૂર્ણ હક અથવા તો અધિકાર રહેશે મિત્રો ભરતી બોર્ડ આ માટેના કારણો આપવા માટે બંધાયેલું નથી અહીં નોટિફિકેશનની તારીખ તમે જોઈ શકો છો બાર ત્રણ બે હજાર ચોવીસ એટલે કે આજે જ મિત્રો આ નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવેલું છે તો મિત્રો આ ભરતી છે એ હવે ટૂંક સમયની અંદર જે એનું નોટિફિકેશન તમે ઓજની વેબસાઇટ ઉપર જોઈ શકશો આપણી ચેનલ ઉપર એનો એક અલગથીને વિડીયો મૂકવામાં આવશે જેમાં સંપૂર્ણ વિગતે માહિતી છે એ આપશું તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બે લાઇકન ઓલ નોટિફિકેશનને પ્રેસ કરી લેજો જેથી કોઈ પણ માહિતી છૂટી ન જાય તમને સૌપ્રથમ પ્રથમ એનું નોટિફિકેશન મળી રહે મિત્રો આ વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ